મથુરામાં કૃષ્ણ પસાર થઈ રહ્યા. સામેથી ગોપી આવી, પાણીની હેલ ભરીને ગોપી પોતાના ઘર તરફ જવા માંગે છે. કૂવામાંથી એણે પાણી તો ભરી લીધું, ત્રણ ગાગર. પેલાના કાળમાં મારા અને તમારા મા બાપ, બાપ નહીં માં, પાણી ક્યાંથી લાવતા હતા? કૂવો, કૂવો ગામમાં હોય કે ગામની બહાર? ગામની બહાર હોય. મણસ સીમમાં જતા હતા, મણસ કૂવે જતા હતા. મોરારી બાપુએ ઠેકાણે સરસ વાત લખી, જો આજની દીકરીઓ સીમમાં જતી હોત તો એને સવારે ઉઠીને જીમમાં જવું ના પડે. મેં ઠેકાણે કીધું તો મને એક ભાઈ કે અમારી દીકરી સીમમાં જ હોય છે. મેં કીધું અમદાવાદમાં સીમ? મને કે મોબાઈલના બે સીમ કાર્ડ રાખ્યા છે આગળ પાછળ આગળ પાછળ. ગોપીએ એક ગાગર તો ચડાવી દીધી, બીજી પણ આમ બેસી નમી અને ચડાવી દીધી, હજી એક ત્રીજી ચડાવવાની હતી. અને એ જ વખતે સામેથી કાનુડો આવી ગયો. ગોપીની નજર પડી, કાનુડા એક કામ કરને, અમારી હેલ તું ઉપર ચડાવી આપને. કાનુડો નીચું જોઈ ગયો. ગોપીને એમ કે કદાચ સાંભળ્યું હતું, ફરીથી કીધું, સંભળાય છે તને? આમ તો અમારી મટકીઓ ફોડવા બહુ આવે છે, આજે મટકી ચડાવી આપને. મારે ઘરે પૂછવું છે, આ ગાગર મારાથી ચડે એમ નથી, પાણીથી ભરેલી છે, તું ચડાવી આપ. કૃષ્ણ સાંભળ્યા વગર ત્યાંથી છૂ થઈ ગયો. બીજી ગોપી આવી, એને ચડાવી આપ્યું, ત્રણ ગાગર લઈ અને ઓલી ગોપી પોતાના ઘર તરફ જાય છે. ઘરે પહોંચે છે, હવે એને આ ત્રણ હેલ શું કરવાની છે? નીચે બે તો ઉતારી, ત્રીજા માટે ફરી પાછી કોકની જરૂર પડે છે, ત્યાં છેલ્લે જરૂર પડે, અહીંયા પહેલા જરૂર પડે. વળી પાછી ગોપી આમ નજર નાખે છે, કોઈ છે? મારી હેલ ઉતારી આપે. અને એ જ વખતે સામેથી પાછો કનૈયો હાજા. ગોપીને થયું ચડાવ્યો નથી, એ શું ઉતારવાનો છે, એને આપણે કેવું જ નથી. અને એ જ વખતે વગર કીધે કનૈયો આવ્યો, ટેબલ લઈ ઉપર ચડ્યો અને એની ત્રીજી હેલ ઉતારી નીચે મૂકી દીધી. ગોપીએ પોતાની બે હેલ ઉતાર્યા પછી કૃષ્ણને કહે છે, કૃષ્ણા આવું કેમ? મેં જયારે તને ચડાવવાનું કીધું તો તું છટકી ગયો, અને મેં જયારે તને હજી ઉતારવાનું કીધું નથી એ પહેલા તે ઉતારી દીધું, આવું કેમ? એ વખતે કનૈયાએ ગોપીને જવાબ આપ્યો, આ કનૈયો છે એ કોકના માથે ભાર ચડાવે નહીં, એ કોકનો ભાર ઉતારે. ગુરુ એને કહેવાય જે કોકને ભારે ન કરે પણ હળવા. મજાની વાત જુઓ, સંસ્કૃતની અંદર ગુરુ શબ્દનો અર્થ શું આવે છે? ગણપતભાઈ ભણ્યા છો સ્કૂલમાં? રાજસ્થાનમાં હિન્દી અને સંસ્કૃત બે હશે. ગુરુનો અર્થ છે ભારે. અને મજાની વાત જુઓ, જે પોતે ભારે છે એ બીજાને શું કરે છે? હળવા કરે. પોતે ગુણોથી ભારે છે અને આપણને કર્મથી હળવા કરે, એનું નામ ગુરુ છે. અમદાવાદમાં બે બીજ બહુ વખણાય છે. અમદાવાદમાં અષાઢ મહિનાની બે બીજ બહુ વખણાય, એક શુદ્ધ બીજ અને બીજી વાદ બીજ. અષાઢ શુદ્ધ બીજ એ અમદાવાદની બીજ કહેવાય, અષાઢ વદ બીજ એ જિનશાસનની બીજ કહેવાય. અમદાવાદમાં અષાઢ શુદ્ધ બીજના કોની બીજ કહેવાય? જગન્નાથની બીજ કહેવાય. અષાઢ શુદ્ધ બીજ એ જગન્નાથની બીજ છે અને અષાઢ વદ બીજ એ અમારા જગત ગુરુની બીજ છે. અષાઢ શુદ્ધ બીજના દિવસે જગન્નાથ આ નગર ચર્યા કરવા માટે નીકળે છે, અને અષાઢ વદ બીજના દિવસે આ જગત ગુરુ આ ધરતી પર જન્મ. જગત ગુરુ જગન્નાથ પોતાના નિજ મંદિરેથી નીકળ્યા પછી બીજના સાંજે પાછા પોતાના મંદિરમાં પ્રવેશ નથી કરતા, એ મોસાળમાં જાય, ખબર છે? એ મોસાળમાં જાય, 12-15 દિવસ ત્યાં રહીને પછી પોતાના નિજ ઘરે જાય. આ મહાપુરુષનું નિજ ઘર એટલે મોક્ષ છે. એ મહાપુરુષ આપણને તારવા માટે આ ધરતી પર એમણે જન્મ લીધો છે. આપણે નહીં તરીએ
ત્યાં સુધી આપણે એવું ઈચ્છીએ કે તમે આ ધરતી પર રહેજો, જ્યાં દિવસે તમે મોક્ષમાં જવાના હો સાથે અમને પણ લઈને જજો. અમારો મોક્ષ ન થાય ત્યાં સુધી આપનો મોક્ષ નહીં થવો છે. અષાઢવદ બીજના પાટણમાં એમનો જન્મ છે. 13-14 વર્ષની ઉંમરમાં શરીર ભારે ખમ છે, ઓલમોસ્ટ આજે જેવા છે એવા જ પહેલે. એક નો ટેન્શન, તમે કહો છો ને ટેન્શન, દેને કા લેને કા નહીં, એ તો કે છે દેને કા ભી નહીં ઓર. અને યાદ રાખજો, જો દૂસરો કો ટેન્શન દેતા હૈ ઉસકો ટેન્શન, જે બીજાના ટેન્શન દૂર કરે એને ક્યારેય ટેન્શન ન આવે. મારા ટેન્શન લેસ, ટેન્શન ફ્રી.